સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે ઇલેક્ટ્રોનિકનો વ્યવસાય કરનાર એક કલાકારે ઇલેક્ટ્રોનિક ગેજેટ્સમાંથી ગણેશજીની એક આકૃતિનું નિર્માણ કર્યું છે. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના ઇલેક્ટ્રોનિક્સનો વ્યવસાય કરનારા એક કલાકારે ઇલેક્ટ્રોનિક્સ ગેજેટ્સમાંથી ગણેશજીની એક આકૃતિનું નિર્માણ કર્યું છે. આ શ્રીજીની આકૃતિ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. સમગ્ર ગુજરાતભરમાં ગણેશ ઉત્સવ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે ત્યારે સાબરકાંઠા જિલ્લાના એક કલાકારે પોતાના અનોખા અંદાજમાં ગણેશ મહોત્સવની ઉજવણી કરી હતી. પોતાની કલા થકી તેઓ ગણેશજીને અલગ અલગ રૂપમાં રજૂ કરી પોતાની શ્રદ્ધા બતાવી રહ્યા છે. આ છે હિંમતનગરના ઇલેક્ટ્રોનિક્સ વ્યવસાય કરનારા હિતેશ પંચાલ. હાલમાં ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે આ તેઓએ ઇલેક્ટ્રોનિક્સ ગેજેટમાંથી ગણેશજીની એક આકૃતિનું નિર્માણ કર્યું છે. તેમનો ગણેશ પ્રત્યેનો અનુરાગ તેમના દ્વારા સર્જાયેલા કેનવાસ પેઇન્ટિંગ પેપર કટિંગ અને પેન્સિલ આર્ટમાં સ્પષ્ટ દેખાઈ આવે છે. ગણેશજીના વિવિધ રૂપોને તેમણે મૌલિકતાથી આલેખ્યા છે અને તેમને ચિત્ર દેહ આપ્યો છે. માત્ર આટલું જ નહીં, તેમાં પથ્થરના કલર પૂરીને તેમણે ગણેશજીની એક અનોખી આભા ઉપસાવી છે. હિતેશભાઈએ અત્યાર સુધીમાં 700થી વધુ ગણપતિના ચિત્રો દોર્યા છે. 300થી વધુ પેપર કટિંગ કરીને ગણેશજીના આકાર ઉપસાવ્યા છે. તો દર વર્ષ દરમિયાન હિંમતનગર સહિત આજુબાજુના વિસ્તારમાં કોઈના પણ ઘરે લગ્ન પ્રસંગ કે અન્ય કોઈ શુભ પ્રસંગ હોય તો તેઓ તેના ઘરે જઈ નિઃશુલ્ક રીતે દિવાલ પર ગણેશજીના પેઇન્ટિંગ પોતાના ખર્ચે દોરી આપે છે. ઉમંગ રાવલ, જેડેશ ટીવી, સાબરકાંઠા. આર્ટની શરૂઆત ગણપતિથી કરી હતી અને ગણેશજી મારા માટે બહુ સફળ રહ્યા છે તેમ કહીશ. કેમકે મારા ચિત્રોમાં મોસ્ટલી મેં ગણપતિનો ઉપયોગ કર્યો છે અને મેં કેનવાસ પેઇન્ટિંગ ગણેશજીના બનાવ્યા છે અને ગણપતિથી મેં પેપર કટિંગની શરૂઆત કરી. તો ગણપતિમાં પણ મેં ઘણા બધા પેપર કટિંગ બનાવ્યા છે અને વોટર કલરથી પણ બનાવ્યા છે. અને હમણાં લેટેસ્ટમાં મેં મારા એક ગણપતિ બનાવ્યો છે જેમાં મેં ઇલેક્ટ્રોનિક્સ પાર્ટનો ઉપયોગ કર્યો છે કે જેમાં ડાયોડ છે, કેપેસિટર છે, ટ્રાન્ઝિસ્ટર છે, તે બધા પાર્ટ્સનો મેં સોલ્ડરિંગ કરીને ગણપતિની પ્રતિમા તૈયાર કરી છે. અને બીજા ઘણા એવા મેં ચિત્રો તૈયાર કર્યા છે અત્યાર સુધીમાં, લગભગ 100થી 150 જેટલા મેં ડ્રોઈંગ્સ તૈયાર કર્યા છે. અને ગણપતિના મેં અમુક ચિત્રોમાં મેં સ્ટોન કલર યુઝ કર્યો છે જે આપણા રાજસ્થાનમાં યુઝ વધારે થાય છે, કે જેને સ્ટોનમાં પીસી અને કલર બનાવવામાં આવે છે. એવા કલરોનો ઉપયોગ કરીને મેં પણ ગણપતિ બનાવ્યા છે અને ઘણા એક્ઝિબિશનો પણ મેં કરેલા છે. અને મારા ગણપતિની અત્યાર સુધીમાં બહુ બધી પ્રતિમાઓ મેં તૈયાર કરી છે, પેઇન્ટિંગમાં, કેનવાસ પેઇન્ટિંગમાં, પેપર કટિંગમાં. લગભગ 50થી 60 જેટલા મેં ગણપતિ અત્યાર સુધીમાં તૈયાર કરી છે.